સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયની અંદર ભૂતકાળમાં સિન્ડિકેટ સભ્યો કુલપતિને ઉપકુલપતિનું જે વોટ્સઅપ કાંડ થયું હતું અને આપણા મીડિયા જગત દ્વારા જેનો પર્દાફાશ થયો હતો એ જ નામ જે અધ્યાપકોના નામ હતા અને પહેલેથી નક્કી કરવામાં નામ આવ્યા હતા એ રાજ્ય સરકાર સુધી ફરિયાદ ગઈ અને શિક્ષણ મંત્રી શ્રી શિક્ષણ મંત્રીએ જીતુભાઈ વાઘાણીએ આ પ્રક્રિયા આખી રદ કરી અને જ્યાં સુધી રાજ્ય સરકાર નિર્દેશ ન આપે ત્યાં સુધી આગળની કાર્યવાહી ન કરવાની સૂચના આપી હતી અગ્ર સચિવ દ્વારા ગઈકાલના રોજ બે મહિના વીતી ગયા ત્યારે રોજમદાર તરીકે અધ્યાપકો આવતા હતા ગઈકાલે કુલપતિએ અને એમની ટોળકીએ આ જે વોટ્સઅપ કાંડમાં જેમના નામ હતા એમને જ પચીસ હજાર રૂપિયાના ફિક્સ પગારથી એમને ગઈકાલે એક મહિના માટે રિન્યૂ કરી દીધા છે અને એને એવો મેસેજ આપ્યો છે કે રાજ ગુજરાત રાજ્ય સરકાર જીતુભાઈ વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હદ પૂરી થાય છે અને અહીંયા રાજ્ય સરકારનો કોઈ નિયમ લાગુ પડતો નથી અહીંયા અમે જે અમારી ટોળકી કરે છે એ જ અમે કરી બતાવીએ અને સરકારે આદેશ આપ્યા છતાં પણ તેમને ભરતી કરી બિનકાયદે એમાં યુનિવર્સિટીને નુકસાન એટલા માટે જાય છે કે અમે એ વખતે રજૂઆત કરી હતી કે અમારો ઓર્ડિનન્સ બસો પાંચ છે એમાં એવું છે કે દસ ટકા તમે આની ભરતી કરી શકો એટલે માંથી માત્ર બાર જ અધ્યાપકોને તમે ભરતી કરી શકો નિયમ મુજબ હવે આનું લગભગ મારા ખ્યાલ પ્રમાણે બે કરોડ રૂપિયા જેટલું આર્થિક ભારણ પડે છે અને ભારણ પડવા કરતાંય અત્યારે અધ્યાપકોની જરૂરિયાત નથી માત્ર સગાવાદ પોતાને લાગતા ઓળખતાઓને ગોઠવવાની વાત છે જરૂરિયાત હોય તો બે કરોડ નહીં વીસ કરોડની જરૂરિયાત હોય તો પણ કરવી જોઈએ પણ અહીંયા માત્ર દસ અધ્યાપકની જરૂર છે યુજીસીના નિયમ પ્રમાણે દસ જ રાખી શકાય પરંતુ આ લોકોએ અઠ્યાસી ભરતી કરી છે રાજ્ય સરકારે જેમને પ્રતિબંધ કર્યો હતો જીતુભાઈ વાઘાણીના આદેશને એમને ન માનવા માટે અને ચોખ્ખો એક સંદેશ આપ્યો છે રાજ્ય સરકારને સ્ક્રીનશોટમાં જે નામ હતા એ જ નામ અત્યારે જે રિન્યુ કર્યા એ જ નામ છે એટલે એમાંથી કેટલા એમ સ્ક્રીનશોટમાં બધા જ લોકો બધા જ બધા એ સ્ક્રીન એ અત્યારે એ સંદર્ભે સ્ક્રીનશોટ અને એ બાબતે કંઈ નહીં હું એ બાબતે કહું છું કે એક વર્ષ સુધી એને કાર્ય કરેલું છે અને એ કાર્ય સંતોષકારક છે વિભાગના અધ્યક્ષ પાસેથી પ્રમાણપત્ર મેળવેલું છે અને પ્રમાણપત્ર મળીને વિદ્યાર્થીઓની બાબતે પણ એની અભિપ્રાયો લીધેલા છે એટલા માટે એ એવા અધ્યાપકો છે કે જે અધ્યાપકોને એક વર્ષ સુધી એના કાર્ય સાથે અમે જોડાયેલા હતા વિભાગના અધ્યક્ષશ્રીએ પણ એ નામ સૂચવેલા છે એક વર્ષ સંતોષકારક કામગીરી હોય આ માટે દોઢ મહિના માટે જ આ કરારને મેં આગળ છે શબ્દ પ્રયોગ આપણે રોજમદાર કરતા એવા અધ્યાપકોને આપણે તાસ દીઠ મેન્તાણું આપતા હતા અને એ પણ સારી રકમ ત્રણસો રૂપિયા સુધીનો તાસ પણ ઘણી વખત વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે એ અધ્યાપક પૂરો સમય રે તો તાસ લે છે એટલે કે લે છે એના પછી પણ એના કોઈ સોલ્યુશન હોય કોઈ પ્રશ્નો હોય તો ઓનલાઈન ઓફલાઈન સંદર્ભે પણ ચર્ચા કરી શકે એટલા માટે હિત અને શૈક્ષણિક કાર્યને હાનિ ન પહોંચે એ માટે આ નિર્ણય કરેલો છે પરામર્શનની પ્રક્રિયા ચાલુ છે અને એ પરામર્શની પ્રક્રિયાના સંદર્ભે પરિપત્રનું પાલન અમે કરી રહ્યા છીએ પણ સરકાર જ્યારે પણ માર્ગદર્શન આપશે તરત જ ની આગળ પ્રક્રિયા વધશે આપણે પ્રક્રિયા શરૂ કરી કેટલા સમય પહેલા અમારું કહેવાનું સામાન્ય રીતે કોઈ પણ નિર્ણય

મંજૂર થઈ કઈ જગ્યા ત્યાં એમ્બ્યુલન્સમાં ગઈ છે કઈ જગ્યા રદ થઈ છે આ બધી બાબતો વિભાગ દ્વારા જાણકારી મેળવવામાં આવતી હોય છે અને જાણકારી